આપ સૌનું ફરી સ્વાગત છે આપણી ચેનલ એમઆરટી દિલસેજમાં। તો આજે આપણે વાત કરીશું કે કન્ઝ્યુમર કમ્પ્લેન ક્યારે કરી શકાય અને કેવી રીતે કરી શકાય, એના વિશે ટૂંકમાં માહિતી આપવાનું છું કે કન્ઝ્યુમર કમ્પ્લેન ક્યારે કરી શકાય અને એમાં શું શું પ્રોસેસ હોય છે। મેં પોતે કન્ઝ્યુમર કમ્પ્લેન કરી હતી અને મને સોલ્યુશન મળી ગયું હતું। મેં આગળ પણ વિડીયો બનાવ્યા છે અને તમે જોતા હશો, આપણા જો રેગ્યુલર સબસ્ક્રાઈબર છો અને વ્યૂઅર્સ છો તો। તો આપણે આજે પહેલો આપણો ટોપિક છે કે કન્ઝ્યુમર કમ્પ્લેન ક્યારે કરી શકાય। જો આપણો વિડીયો લાંબો હશે પણ એક સચોટ માહિતી મળી જશે તમને। લાંબો વિડીયો છે પણ એમાં તમને પૂરેપૂરું નોલેજ રહેશે, પૂરી પ્રોસેસ મેં તમને સમજાવીશ। હું ટૂંકો વિડીયો પણ બનાવું છું પણ એવું નહીં, તમને પણ આમાં ખબર પડવી જોઈએ અને પૂરેપૂરી પ્રોસેસ તમને જો ખબર પડશે તો જ તમે આની આગળ પ્રોસેસ કરી શકશો અને આ કમ્પ્લેન કરાવી શકશો। અને કમ્પ્લેન કઈ રીતે કરવી, ના કરવી, ક્યાં જઈને કરવી, કેવી પ્રોસેસ છે, એની ફીસ શું છે, ક્યાંથી એ લોકોને કમ્પ્લેન કરી શકાય, એની હું તમામ માહિતી આ વિડીયોમાં આપીશ। તમે વિડીયો એન્ડ સુધી જુઓ અને જો વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો આપણી ચેનલને, બરાબર છે? તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ। તો આપણે પહેલાં વાત કરી લઈએ કન્ઝ્યુમર કમ્પ્લેન ક્યારે કરી શકાય। તો કન્ઝ્યુમર કમ્પ્લેન ત્યારે જ કરી શકાય જ્યારે કે તમારી કોઈ પણ પ્રોડક્ટ તમે લીધી છે, ઓનલાઈન લીધી હોય કે ઓફલાઈન લીધી હોય, એની અંડર વોરંટી છે, વોરંટીમાં વસ્તુ છે અને એ તમને જો રિપ્લેસ કે એનો જે પાર્ટ છે એ બદલી ના આપતા હોય, તમારું ઠીક કરી ના આપતા હોય, ત્યારે પણ તમે કન્ઝ્યુમર કમ્પ્લેન કરી શકો છો। બીજી વસ્તુ, તમે કોઈ પણ બેંકમાં કે ફાઇનાન્સમાં કોઈ હપ્તો ભર્યો હોય, તમારી જોડે પ્રૂફ હોય તો પણ એ લોકો ના માનતા હોય, ત્યારે પણ તમે કન્ઝ્યુમરમાં કમ્પ્લેન કરી શકો છો। પછી કોઈ પણ એમેઝોન, ફ્લિપકાર્ટ, કોઈ પણ ઈ કોમર્સ કંપની છે જે ઓનલાઈન તમે પ્રોડક્ટ ખરીદો છો અને જો એ પ્રોડક્ટ ડેમેજ છે અથવા તો અંડર વોરંટીમાં હતું અને રિપ્લેસ નથી થતું તો પણ તમે કન્ઝ્યુમર કમ્પ્લેન કરી શકો। જો કોઈ કંપની માનતી ના હોય, ચાહે કોઈ પણ કંપની હોય, પછી એ ફોર વ્હીલર, કાર, ટ્રક, ટેમ્પો, એક્સવાયઝેડ જે પણ બનાવતી હોય, બાઇક બનાવતી હોય, એલઈડી ટીવી, મોબાઈલ, કોઈ પણ પ્રોડક્ટ બનાવતી હોય, તમે કોઈના કસ્ટમર હોવા જોઈએ અને સામે કોઈ કંપની હોવી જોઈએ, બેંક હોય, બેંક પર પણ તમે જો તમે સાચા છો અને તમને પ્રૂફ છે તમારી જોડે તો તમે એમાં પણ કન્ઝ્યુમરમાં કમ્પ્લેન કરી શકો છો। આ તો હું તમને સમજાવી દીધું કે કઈ રીતે, શું કારણસર આપણે કન્ઝ્યુમર કમ્પ્લેન કરી શકીએ। હવે રહી વાત બીજી કે આપણે કન્ઝ્યુમર કમ્પ્લેન કઈ રીતે કરવી અને એની પ્રોસેસ શું છે, બરાબર? તો સૌથી પહેલા આપણે શું કરવાનું રહેશે, આ તમે જોઈ શકો છો એમ www.consumercomplaintindia.com પર જવાનું છે, કાં તો પછી આ નંબર તમને દેખાય છે, જોઈ લો, આ જે મોબાઈલ નંબર છે સ્ક્રીન પર જોવો, આ મોબાઈલ નંબર પર તમારે કોલ કરવાનો રહેશે, બરાબર? આ નંબર પર તમે જેવો કોલ કરશો તો ત્યાં આગળ એક તો તમને પૂછવામાં આવશે કે તમારી શું કમ્પ્લેન્ટ છે, બરાબર છે? તો તમારી જે પણ કમ્પ્લેન્ટ હોય, તમારી સાથે XYZ જે પણ પ્રોબ્લેમ તમે ફેસ કરો છો, કોઈ ગાડી ફોર વ્હીલર લીધી હોય, ટુ વ્હીલર લીધી હોય, એલઈડી ટીવી, મોબાઈલ, XYZ કોઈ પણ તમારો પ્રોબ્લેમ જ્યાં ફેસ થાય છે તમને, એ પૂરી જાણકારી આપો। પછી એ લોકો તમને કહેશે કે તમારે અમારી સાથે વાત, જે વાતચીત કરવી છે એ કઈ રીતે કરવી છે, વોટ્સએપથી કે મેલથી, કારણ કે એ લોકો પ્રૂફ મંગાવશે તમારી જોડેથી કે તમારી ગાડી અંડર વોરંટીમાં છે, કાં તો તમે પેમેન્ટ કરી હતું તો એનું પ્રૂફ શું છે, તમે ક્યાંથી લીધી, એના બિલ લાવો। જ્યારે પણ કન્ઝ્યુમર કમ્પ્લેન કરશો તો તમારું આધાર કાર્ડ માંગશે, બરાબર છે? આ બધી વસ્તુ આપવા માટે કાં તો ઈમેલ કરી શકો તમે, બીજી વસ્તુ કાં તો તમે વોટ્સઅપથી એ લોકોને વાત કરી શકો છો। તો મારું બેસ્ટ સજેશન છે કે તમે વોટ્સઅપથી એ લોકોની વાત કરશો તો બેસ્ટ રહેશે। તમે આ બાજુમાં જોઈ શકો છો સ્ક્રીનશોટ, આ પૂરી સ્ક્રીન પર પણ તમે જોઈ શકો છો મેં કઈ રીતે આ લોકો સાથે વાત કરી અને મારો જે પ્રોબ્લેમ હતો એ મેં આગલા વિડીયો, જો તમે વિડીયો ના જોયો હોય તો આપણી ચેનલ પર વિડીયો છે, આઈ બટનમાં પણ તમને મળી જશે કે એ શું હતું, પ્રોબ્લેમ શું થયું હતું, બેંક સાથે મારે પણ લોચો હતો અને એ ક્લિયર થઈ ગયો હતો, બરાબર છે? તો એના માટે તમારે એ લોકોને કહેવાનું રહેશે, પહેલાં તો આ નંબર પર કોલ કરી લેજો, ફરી એક વખતે જોઈ લો, આ નંબર પર કોલ કરો, કાં તો આ વેબસાઇટ છે ને www.consumercomplaintindia.com એના પર જઈ અને તમે મોબાઈલ નંબર જ લેવાનો છે, તો તમે આ મોબાઈલ નંબર જે તમને બતાવું છું એના પર કોલ કરી તમે
તમે એ લોકોને પૂરી માહિતી આપી દેજો કે તમારી સાથે શું થયું છે, બરાબર છે? આ કંપની ફલાણા જે કંપની હોય, એ કંપની એક્સ વાય ઝેડ, એ કંપની તમારું કોઈ રિપ્લેસમેન્ટ નથી કરી આપતું, કે વોરંટીમાં છે તો કોઈ પ્રોડક્ટ ચેન્જ નથી કરી આપતું, કે કાં તો કોઈ પૈસા તમે હપ્તો ભર્યો છે, કોઈ કંપનીમાં પેમેન્ટ કર્યું છે અને કોઈ કંપની માનતી નથી, બેંક માનતી નથી, તમારી જોડે પ્રૂફ બતાવવાનું રહેશે એ લોકોને. તો એ લોકો એમ કહેશે કે તમે ઈમેલ થ્રુ અથવા તો વોટ્સઅપ થ્રુ તમારે જે પસંદ કરશો એમાં એ પૂરા પુરાવા માંગશે કે તમારી જો વોરંટીમાં છે તો વોરંટી કાર્ડ મોકલો, ઇનવોઇસ મોકલો, જે ખરીદ્યું હતું તમે વસ્તુ, બરાબર છે? ત્યાર પછી તમારે 200 રૂપિયાનું પેમેન્ટ કરવાનું રહેશે કેસ ફાઇલ કરવા માટે. હવે તમે દાખલા તરીકે 15 થી 20 હજારની કોઈ વસ્તુ છે અને એમાં 200 રૂપિયા જાય છે, તો એમાં કોઈ મોટી વસ્તુ નથી. કારણ કે જુઓ, આમ પણ તમને કંપની બદલી આપવાની નહોતી. તમે કન્ઝ્યુમર કમ્પ્લેન ક્યારે પસંદ કરશો? જ્યારે તમારા કોઈ પણ રસ્તા બંધ થઈ ગયા છે, તમારી કોઈ પણ પોસિબિલિટી નહીં હોય એ લોકો સામે લડવાની, ત્યારે જ તમે કન્ઝ્યુમર કમ્પ્લેનમાં આવશો, બરાબર છે? તો કન્ઝ્યુમર કમ્પ્લેનમાં તમારે કેસ ફાઇલ કરવાના 200 થી 250 રૂપિયા થશે. એ લોકો તમને પેમેન્ટ કરવા માટે પેમેન્ટ ડિટેલ મોકલશે એ લોકોના અકાઉન્ટમાં, કાં તો યુપીઆઈ તમે યુઝ કરતા હો તો ફોનપે, પેટીએમ, ગૂગલ પે જે હોય એનાથી તમારે 200 થી 250 રૂપિયા પેમેન્ટ કરવાનું રહેશે. એ પણ ક્યારે? જ્યારે તમારો કેસ વેરીફાઈ થશે તો. હવે આ વેરીફાઈ શું છે એ પણ તમને કહી દઉં. તો એમાં એવું છે કે તમે જે કમ્પ્લેન લઈને ગયા છો કન્ઝ્યુમર કમ્પ્લેન્ટમાં એ સાચી છે કે નહીં, તમે જે પુરાવો આપો છો એ સામેવાળી કંપની પર જે તમે કેસ કરો છો એ માટે પૂરતા છે કે નહીં. જો એ બધા પુરાવા તમારા સાચા પડશે, પુરાવા જો પૂરતા હશે, તો જ પછી તમારે આ જે 200 થી 250 રૂપિયા જે ચાર્જ છે એ ફાઇલ ચાર્જ આપવાનું રહેશે, નહીં તો આપવાની જરૂર નથી. અને એ લોકો માંગે પણ નહીં જો તમારો કેસ વેરીફાઈ નહીં થાય તો. જેવો તમારો કેસ વેરીફાઈ થઈ જશે, તમારી ઈમેલ આઈડી એ લોકો માંગશે. અને 1 થી 2 દિવસ મારે લાગ્યા હતા કેસ સોર્ટ આઉટ થતાં. મારું 20 હજારનું પેમેન્ટ મને પાછું મળી ગયું હતું. કન્ઝ્યુમર કમ્પ્લેન્ટ ઇન્ડિયામાં મેં કમ્પ્લેન કરી અને બેંક નહોતી આપતી તો પણ આપી દીધું. એટલે કોઈ પણ તમારી સાથે પ્રોબ્લેમ થાય તો તમે આ નંબર છે આ નંબર પર કોલ કરો. આ નંબર પર કોલ કરશો એટલે એ લોકો તમારો જે પણ પ્રોબ્લેમ છે જો સોર્ટ આઉટ કરવા જેવો હશે અને તમારો સાચો પ્રોબ્લેમ હશે તો એ લોકો જરૂરથી તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે. અને તો પણ જો તમારે કોઈ પણ સવાલ હોય મનમાં અને જો મેં ના સમજવામાં મેં સમજાવ્યું હોય, તમને ખબર ના પડી હોય, તો આપણે આ ઇન્સ્ટાગ્રામ આઈડી પણ છે, એક વખતે જોઈ લો. જે ઇન્સ્ટાગ્રામ આઈડી પર તમે મને ફોલો કરી અને મેસેજ પણ કરી શકો છો. તમારો કોઈ પણ સવાલ હોય, તમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય, તમે જાણવા માંગતા હો તો તમે આરામથી મને સવાલ કરી શકો છો. એનો હું આરામથી તમારો પહેલો જ તમારો જવાબ આપીશ, એનો સવાલનો જવાબ, બરાબર છે? મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાર સુધી જય માતાજી, વંદે માતરમ.